બરફાની બાબા અમરનાથની યાત્રાએ ગયેલા કચ્છના સો યાત્રિકો આજે નિર્વિઘ્ને પોતાની યાત્રા સંપન્ન કરીને પરત ફર્યા હતા કચ્છમાંથી જ્યોતિ ટુરિઝમ દ્વારા બે બસોમાં સો યાત્રિકો અમરનાથની યાત્રાએ ગયા હતા જેમાં આતંકી હુમલા વચ્ચે પણ કોઈપણ પ્રકારની અડચણ વિના યાત્રા પૂર્ણ કરી હતી આ વર્ષે અમરનાથની યાત્રામાં આતંકી હુમલો થયો હતો ગુજરાતની બસ પર આતંકવાદી દ્વારા ફાયરિંગ કરાયું હતું તેની વચ્ચે કચ્છમાંથી જ્યોતિ ટુરિઝમ દ્વારા સો યાત્રિકો સાથેની બે બસ અમરનાથની યાત્રાએ ગઈ હતી ગત પાંચમી જુલાઈએ કચ્છના સો ભાવિકો અમરનાથની યાત્રાએ નીકળ્યા હતા જે આજે નિર્વિઘ્ને યાત્રા સંપન્ન કરીને પરત ફર્યા હતા યાત્રા દરમિયાન જે બસ પર આતંકી હુમલો થયો તેની પાછળ આ યાત્રિકો હતા જોકે કચ્છના સો યાત્રિકોને યાત્રા દરમિયાન કોઈ મુશ્કેલી થઈ ન હતી આજે પરત ફરેલા યાત્રિકોએ પોતાના અનુભવો વર્ણવતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી અને યાત્રા દરમિયાન ઇન્ડિયન આર્મી દ્વારા જે રીતે સુરક્ષા કવચ પૂરું પાડવામાં આવે છે તેને યાત્રિકોએ બિરદાવ્યું હતું અને શાંતિપૂર્ણ રીતે યાત્રા સંપન્ન કર્યા બાદ કચ્છના ભાવિકોએ ભારતીય આર્મીના જવાનોને સલામ કરીને આભારની લાગણી વ્યક્ત કરી હતી કચ્છમાંથી આપણી જે એક બે ગાડી હતી એમાં સો જણા હતા અમરનાથ યાત્રા ઓમ તો બહુ કઠિન હોય છે પણ આપણી ઇન્ડિયન આર્મી આપણે સારું સપોર્ટ કરે છે આ વખતે આપણી ગુજરાતની ગાડીમાંથી ફાયરિંગ બી થયું એ અમારાથી એક દિવસ પહેલા થયું હતું એના પછી ટોટલી આપણે આર્મી આપણી ઇન્ડિયન આર્મીના રક્ષણ હેઠળ જ જમ્મુથી જમ્મુ ઠેટ બાલતાલ સુધી લઈ જવામાં આવે છે અને બાલતાલથી પાછા જમ્મુ સેફ જગ્યાએ આપણી ઇન્ડિયન આર્મી દ્વારા પાછા ડ્રોપ કરવામાં યાત્રિકોને આવે છે તે ઉપરાંત કાશ્મીરમાંથી આપણે સારું સપોર્ટ મળે છે આપણી ઇન્ડિયન આર્મીનો ને ગ્રુપ એટલે બહુ જ સારું ગ્રુપ હતું જ્યારે અમે નીકળ્યા જમ્મુ પહોંચ્યા ત્યારે ગ્રુપને બધેના ઘરેથી એવા મેસેજ આવતા હતા કે ફાયરિંગ થયું છે યાત્રા છે અટકશે પણ ગ્રુપે મને એક જ વસ્તુ કહી દીધી કે અમને કોઈ જ જાતની બીક નથી લાગતી અમને દર્શન કરવા છે કરવા છે ને કરવા છે અમરનાથની યાત્રા મારે લાઈફમાં પ્રથમ વખત કરવામાં આવી ફર્સ્ટ ટાઈમમાં અમે કપલમાં ગયેલ છીએ બહુ સુંદર અને સારું આયોજન જ્યોતિ ટુરિઝમ તરફથી દેવામાં આવ્યું અમરનાથના સારી રીતે શાંતિપૂર્વક બહુ સારી મજામાં અમને દર્શનનો લાભ મળેલ છે કોઈ પણ જાતની તકલીફ વગર આપણા ઇન્ડિયન આર્મી બીએસએફ બધા જવાનો તરફથી સારું એવું સાથ સહકાર મળેલ છે અને આથી આનંદ અને ઉલ્લાસ સાથે અમરનાથની યાત્રા અમે આજે પૂર્ણ કરેલ છે અમરનાથ યાત્રામાં તો જ્યારે શરૂઆતમાં થયો ત્યારે ઘણા માણસો અને તરતી એવો પ્રચાર થતો હતો કે ત્યાં પરિસ્થિતિ બહુ ખરાબ છે આમ છે તેમ છે પણ છતાં પણ અમારા ગ્રુપમાં એટલો ડિટરમાઇન્ડ હતો અને ભગવાન ઉપર અમને બધાને ભરોસો હતો કે આપણી યાત્રા જેવી જેવી આપણે અહીંયા ફરીએ છીએ ને એવી આપણે શુભ યાત્રા ફરી અને નિર્વિઘ્ન આપણે પાછા પધારશું અને નંબર ટુ કે જ્યોતિ ટુરિઝમના મુકેશભાઈ જે આ યાત્રાનું ઓર્ગેનાઇઝ કરે છે એને પણ બહુ સુંદર અને સારી વ્યવસ્થા કરેલી અને બીજા નંબરમાં કે આપણા ઇન્ડિયન આર્મીના જે જવાનો છે ખરેખર તો હું એને લાખ લાખ અભિનંદન આપું છું કે દિવસ અને રાત જોયા વગર આપણા યાત્રિકોની જે સેવા કરે છે એ ખરેખર સરાહનીય છે ખરેખર એ લોકોને આપણે ખૂબ ખૂબ વંદન કરીએ છીએ